સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના લોકો પર અત્યાચારો વધી રહ્યા છે. જેહાદી વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોની ખુલ્લેઆમ કતલેઆમ કરવામાં આવી રહી છે. આજરોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા વિશાળ આક્રોશ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરમાં થતા હિન્દુ ધર્મના લોકો ઉપર અત્યાચારો બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે સુનિલભાઈ પુરોહિતે પ્રતિક્રિયા આપી હતી કે છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના લોકો ઉપર વિધર્મીઓ દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે. સરકાર દ્વારા આવી ઘટનાઓ રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જય શ્રી રામ. બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ સમગ્ર ભારતની અંદર એક આવેદન પત્ર અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે. જિહાદીઓ જે પ્રમાણે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે, જે નિર્મળપુરમાં હત્યા કરવામાં આવે છે હિન્દુ સમાજને, જિહાદ લેન્ડ જિહાદ દ્વારા, લવ જિહાદ દ્વારા એક ટાર્ગેટ સમાજને કરવામાં આવી રહ્યો છે, જેમાં હિન્દુ સમાજ ટાર્ગેટ થઈ રહ્યો છે. જે બે જેહાદીઓ આતંકવાદીઓ જે પકડાના છે દિલ્હીની અંદર, એમના ટાર્ગેટ ઉપર બજરંગના કાર્યકર્તા હતા, નેતાઓ હતા અને અમુક સામાજિક સંગઠનોના નેતાઓ હતા. એ બધા નેતાઓને ટાર્ગેટ કરેલા હતા આ લોકોએ, પણ આતંકવાદીઓ જોકે પકડાઈ ગયા છે. પણ વારે ઘડીએ હિન્દુ સમાજ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, પણ આ બજરંગ દળ તદ્દન સહન નહીં કરી લે. બજરંગ દળ એક જ આહ્વાન કરે છે કે હવે તમે લોકો જિહાદ બંધ કરી દો તો વધુ સારું.